भारत माता की मित्रों वडिया की पवित्र अने संस्कारी भूमि पर गुजरात विधानसभा की चूंटनी नवा सीमांकन थया पछी आ प्रथम चूंटनी अमरेली ने वडिया एक नवा मतदार तरीके मिली ने आवी रही है एवं प्रसंगे कि वडिया में आ चूंटनी हवे मुक्तपणे लड़ाशे। मित्रों इशारो शुं छे? आज दिवस सुधी वडिया में मुक्त चूंटनी माटेनी जनता नी जे जखना हती ए अमरेली साथेना जोड़ाण पछी मुक्तपणे चूंटनी आवे एवुं हवामान हवामान बन्युं छे। मित्रों हवामान नहीं हकीकत में पलटावानी छे। आवता दिवसों में वडिया विस्तार की जनता विकास की बात मुक्तपणे करी शके ने मुक्तपणे मांगी शके ए परिस्थिति आपणे सर्जी छे। आज दिवस सुधी विकास की बात जाणे करवी ते गुनो हो वातो केवी चालती नाना होय त्यारे बाळक कई तोफान तूटो न करे एटले आपने एम के बागड़ो आए बागड़ो आए सुई जा एम आ विस्तार में विकास की बात करवा जाए समरसता की बात करवा जाए लोगों ना कल्याण अर्थे की बात करवा जाए भाईचारो ने सद्भावना की बात करवा जाए बागड़ो आए आम कई कई जाए जनता ने अत्यार सुधी डरावा ने धमकावाना जे प्रयत्नों थया छे पर तू उम्र थाय मोटी उम्र नो थाय समझ नो थाय खबर पड़े बागड़ो कई होय ने बागड़ो होय तो हाले तो पेला आपणे एम कामे हाले उभा होय केवा वाला होय एने खाई ने बागड़ो हवे आजादी ना 60 दशका वीता पछी वडिया अमरेली मां जोड़ाणो छे अब खबर पड़ी गई कि बागड़ो तो खाले खाली पीवड़ा माटे नु साधन हतु। मित्रों आ बागड़ा हमें रक्षण आपवा माटे उड़े आ बागड़ा नी सामे एक एक जन जन नी सुविधा जन जन नी रक्षा करवानी जवाबदारी लेने उड़े। हवे तमारी वच्चे तमारा प्रतिनिधि तरीके जारे आवी जो छु त्यारे वडिया विस्तार की जनता ने ये विश्वास आपवा मांगू छू गमे एवा पड़कारो आवशे चाहे विकास ना हशे चाहे कोई पण प्रकारे पड़कारो ना सामे लड़वामां आवशे तमारी साथे खंभा मिलावीने आ पड़कारो झीलवा माटे तमारा प्रतिनिधि तरीके तमारी वच्चे उभो होय छे। मित्रो परिस्थिति गुजराते क्या लई जवा અહીંયા દિલીપ ધંગાણી ભાજપના ઉમેદવાર હોય કોંગ્રેસના કોઈ ઉમેદવાર હોય એના માટે જે આ ચૂંટણી હશે મિત્રો આ ચૂંટણી ગુજરાતના અસ્તિત્વ અને અસ્મિતા ગુજરાતનું આજનું અસ્તિત્વ અને અસ્મિતા જે છે એ જાળવી છે કે કેમ કે દિલ્હીમાં રોજ સવારે નવું છાપાનું પાનું ખોલીએ અને ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી થાય એના સમાચારો વાંચવા મળે એ દિશા તરફ ગુજરાતને જવા દેવું છે। મિત્રો હું કે તમે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પદાધિકારી એ આક્ષેપો નથી કરતો બે દિવસ પહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી કોંગ્રેસના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પછી નરેશ રાવળ હોય કે નરેડી અમીનો એ લોકો એમ કહે છે કે આ કોંગ્રેસના નેતાઓએ કરોડો રૂપિયામાં ટિકિટ કોંગ્રેસથી વેચી છે આક્ષેપ મારો કે તમારો નથી અને એના કારણે કોંગ્રેસ કાર્યાલય પર ધમાલ થાય ધમાલનું વાતાવરણ થાય પોતાના પક્ષના કાર્યકર્તાઓ દ્વારા પોતાના પક્ષનું કાર્યાલય સુરક્ષિત ન રહે એટલા માટે
얘네 위모드라고 그래. 아버지 어떻게 또 레코드를 아비 찾아보? 시시 개마라 묶어봐 그래. 보다나 가려는 걸 파티나 파티나 가리스타 운동 그러도 다 되거나 전타 운동 그러도 되냐고. 미트로 안 아우 그러와 찾다 봐. 오래다 가려는 걸 흠로이나 가리스타를 데려. 도르만 타이 અને પોતાનું કાર્યાલય ન બચાવી શક્યા અને એના કારણે ત્રણ દિવસ સુધી કોંગ્રેસનું કાર્યાલય બંધ રાખવું પડ્યું. હું તો સવાલ એવો થાય છે, જે પોતાના પક્ષની ટિકિટો વેચી રાખે અને વેચાતી ટિકિટ લઈને આ રાજસત્તા ઉપર આવે એને ગુજરાત વેચતા કોઈ સંકોચ થાય ખરો? અને એવા લોકોના હાથમાં ગુજરાત સોંપવું, પોતાનું કાર્યાલય ન બચાવી શકે ત્યાં ગુજરાત પાકિસ્તાનના પહેલા પાર્ટી આતંકવાદીઓ ટ્રેનિંગ લઈને ગુજરાતમાં આવે એની સામે ગુજરાતને બચાવી શકે ખરા? મિત્રો, આનો સવાલ જે પોતાના પક્ષની ટિકિટો વેચી નાખે પોતાનું કાર્યાલય બચાવી ન શકે એના માટેનો ગુજરાતભરમાં અફવાઓ ફેલાવીને જે રીતે રાજ કરવા માટેની મંશા લઈને નીકળ્યા છે એ લોકોને ઓળખવા પડશે. એમના માટે લાંબી વાતો કરવામાં સમય લેવો નથી. આશ્ચર્યનો ઉલ્લેખ કરી દીધો કે આ કોંગ્રેસનું પોત શું છે, કોંગ્રેસમાં શું રહેલું છે એની મેં આછી ઝલક તમને આપી. કોંગ્રેસનું પોત આપણે જોવા જઈએ તો એ તો આજ દિવસ સુધી ખેડૂતો માટેની વાતો કરી જાય ને, ખેડૂતોને કાઢી દેશે, ખેડૂતોનું ભલું ભાજપ કરતું નથી, કોંગ્રેસ ખેડૂતોનું ભલું કરે, આવી જ વાતો કરી ને. મિત્રો, મારે એ વાત જયારે યાદ કરું છું ત્યારે મારે યાદ અપાવશો આ કોંગ્રેસ નું પોત શું છે. મિત્રો, છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ તો છે ને, 91માં જનતા મોરતો ને ભાજપે સંયુક્ત સરકાર કરી અને પછી કોંગ્રેસ ગઈ. ઓરિજિનલ કોંગ્રેસ ક્યારે આવી હતી? આ વી વર્ષ, એટલે વી વર્ષમાં તો કોંગ્રેસ ના કરતૃત્વની ખબર ન પડે સભાઈ તેની ચર્ચાનું. વી વર્ષ પહેલા 10 વર્ષ ગણો, 10 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એને રાજકારણ સામાજિક પરિસ્થિતિ શું કહેવાય એ કઈ ખબર પડે? એ ખબર ન પડે. એટલે 30 વર્ષના જુવાનો જે હશે મિત્રો, એને કેટલી કોંગ્રેસની પ્રવૃત્તિઓની ખબર પડે. કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે કોંગ્રેસના પેટમાં શું રહેલું છે, એના મગજમાં શું રહેલું છે, એના કુકર્મો કેવા છે એ 30 વર્ષની ઉંમર સુધીનાને ખબર નહીં હોય. અને હવે નવી આ પરિસ્થિતિમાં નવ યુવાનો જયારે કરવત બદલીને રાજ સત્તા બદલવા માટે બહાર નીકળ્યા હોય ત્યારે કેટલીક હકીકતો એમની પાસે મૂકું એમને વ્યાજબી લાગે છે. એટલા માટે મારે યાદ અપાવું છું, વારંવાર ખેડૂતોની વાત કરનાર લોકો કોંગ્રેસને યાદ અપાવે. જયારે કોંગ્રેસ આ ગુજરાતના શાસન ઉપર હતું ત્યારે કોંગ્રેસ આ શાસનમાં લેવીનો કાયદો હતો. લેવીનો કાયદો હતો તો યુવાનોને ખ્યાલ હશે લેવીનો કાયદો શું કે, વડીલોને ખબર હશે. કારણ કે એ ક્યાંય ને ક્યાંય ભોગ વિના ક્યાંય ને ક્યાંય અનુભવ છું. મિત્રો, લેવીનો કાયદો એટલે ખેડૂતોના ખેતરમાં પાક્યું હોય કે ન પાક્યું હોય સરકાર નક્કી કરે તમારા ખાતે એટલા વીઘા જમીન, વીઘે એટલું પાકે અને એટલે તમારે 10% લેખે બજારમાં જે કિંમત હોય તે, પણ તમારે સરકારમાં આ કિંમતે એટલો માલ દેવો પડે. આમ જ ને, તમને કેમ યાદ રહી ગયું છે? મિત્રો, મને યાદ છે કીધો 30 વર્ષ પહેલા જયારે કોંગ્રેસ સત્તા ઉપર હતી એ દિવસો મને યાદ છે. કારણ કે એ દિવસો લગભગ બાજરી ઉપર લેવી આવી હતી, મગફળી ઉપર લેવી આવી હતી, મગફળીને ઓઇલ મિલો ઉપર લેવી આવી હતી. બાજરા ઉપર જયારે લેવી આવી ત્યારે લગભગ 20 રૂપિયામાં બજારમાં ભાવ, સરકારે નક્કી કર્યું ખેડૂતોએ 12 રૂપિયામાં સરકારમાં બાજરી આપવી.
দেখেন তো পাইছো তো মামলাটা পুলিশ আবি এমনে মা জমা করে যে পাইছো না তো পুলিশ কে করানি ধমকি আপি তো বাজার মধ্যে 20 রুপিয়া বাজরো খরিদি নে 12 রুপিয়া দোকান মা জমা করায়ো যেমনে দেওয়ার নতি যেমনে পাইছো না তো এমনে জমা ন করানো જેને જમા ન કરાયું એના ઉપર આ કોંગ્રેસના શાસકોએ પોલીસ કેસ કરીને જેલના હળિયા પાછળ ધકેલી. આ કોઈ ખેડૂતો ઊંડાવો હતા, આ ખેડૂતો કોઈ લૂંટફાટ કરતા હતા, આ ખેડૂતો કોઈ ધાડ પાડી. મિત્રો, રાત દિવસ મહેનત એક વર્ષ સુધી કરી હોય અને ઉપરવાળાની મહેરબાની ન થાય, ખેતરમાં પાકે નહીં, એના કારણે જેલમાં જવું પડે. અને કોંગ્રેસના શાસનમાં અને ખેડૂતોનો હામી થઈને કોંગ્રેસ આવે તો 3000 જેટલા ખેડૂતોને જેલના છળિયા પાછળ ધકેલી દીધા હતા આ કોંગ્રેસના શાસકો. અને ત્યારે તમે ગુજરાતમાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. ગાંધીનગરમાં સંમેલન બોલાવવાનું નક્કી થયું, ખેડૂતોનું સંમેલન મળ્યું, શાંતિથી આ રીતે સભા ચાલુ. ખેડૂતોના અગ્રણીઓ માગણી કરી રહ્યા હતા અમારા ખેડૂતો પર 3-4 ખેડૂતો પર પોલીસ કેસ કરવામાં આવ્યો છે, પોલીસ કેસ પાછા ખેંચો. આ લેવીનો કાયદો નાબૂદ કરો, લેવીનો કાયદો દૂર કરો, આ કાયદો અન્યાય કરતા છે, આવી માગણીઓ કરી. અને જયારે આવી માગણીઓ થઈ હતી ત્યારે મિત્રો ગાંધીનગરના સચિવાલયમાંથી હુકમો છૂટા કોંગ્રેસના પ્રધાનોના આ સંમેલનને વિખી ના હુકમો છૂટવાની સાથોસાથ કોંગ્રેસના શાસનની પોલીસ સંમેલનમાં જઈને લાઠીચાર્જથી તૂટી. ખેડૂતોમાં નાશભાગ છે, બાપા મહિના એમ કહેવાય છે કે ખટારા ભરાયેલા બૂટ ચપ્પલ ત્યાં પડ્યા ગયા. કોંગ્રેસના શાસકોને એનાથી સંતોષ ન થયો, માટે ઘોડા દોડાવ્યા. અરે ઘોડાને ભાગતા ખેડૂતો પર ગોળીબાર કરીને ખેડૂતોની લાશો ઢાળી દીધી. ખેડૂતોની લાશો ખલબત્તી લોહીથી ગાંધીનગરની ભૂમિ અપવિત્ર થઈ. આ ગોળી ખાનાર ખેડૂતો શું માગી રહ્યા હતા? લેવીનો કાયદો પાછો ખેંચો, લેવીનો કાયદો મારા માટે અન્યાય કરતા છે. આવી માગણી કરતા કરતા ભાગતી વખતે એની પાછળથી ગોળીઓ ઝીકીને એની લાશો ઢળી ગઈ. મિત્રો, આ કોંગ્રેસનું શાસન. મિત્રો, આ પરિસ્થિતિમાં કોંગ્રેસ માનસિકતા ઓળખવી પડશે. ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ વચ્ચેનો તફાવત, ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ નો મુખ્ય તફાવત, કોંગ્રેસ ખેડૂતો પાસેથી લેવી લઈને દબાવીને રાજ કરવામાં. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીની જવાબદારી લીધા પછી એમ કે મારે મારા ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવી છે. એમને દિવસે સપનો જોઈ મારા ખેડૂતોની આવક બમણી કરવી છે. બમણી રાત આવક કેમ કરવી એના વિચારમાં રાત દિવસના ઉજાગરા કરીને એમને મૂળ પકડ્યું કે આવડા મોટા ગુજરાતમાં 4 દિશાઓમાં જુદી જુદી ભૂમિકાઓ હોવા છતાંય એક કૃષિ યુનિવર્સિટી આખા ગુજરાતને માર્ગદર્શન આપતા. આવા ગામ દક્ષિણના જંગલમાં જઈએ, 150 ઇંચ વરસાદ પડે, ઉનાળો આવે તો મારી બેન દીકરીને પાણી પીવા તે પાણીની વ્યવસ્થા કરો, તો બાલદીઓ લઈને કિલોમીટરથી દૂર દૂર જવું પડે, પીવાનું પાણી ન મળે. મધ્ય ગુજરાતમાં આવીએ તો પાણી હોવાના કારણે પાણી બેકી જાય, જમીન ફૂટી જાય, પાક ન થાય. ઉત્તર ગુજરાતમાં જાય 1000 ફૂટ સુધી રેતાળ પાણી, વરસાદ થયા પછી વરસાદ પડ્યો કે ન ખબર પડે 1000 સુધી દાર કરે તો પાણી. સૌરાષ્ટ્રની ભૂમિ સારી, મહેનત કર ખેડૂતો, પાણીના અભાવે યોગ્ય રીતે પાક ન થશે. આ બધી જ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને 4 યુનિવર્સિટી બનાવીને 4 ઝોનમાં વેચીને ભૌગોલિક રીતે સામાજિક રીતે જ્યાં જે જરૂરિયાત હોય એના સંશોધનો કરીને ખેડૂતોને મદદ કરવા માટેનો નિર્ણય છે. લેબોરેટરીમાં નવા સંશોધનો શોધાણા, આ સંશોધનોને ખેડૂતોથી પહોંચાડવા માટે અખાત્રીજને દિવસે અખાત્રીજ પસંદ કરી, કારણ કે ખેડૂતોનો દિવસ.
ખેડૂતોના આ દિવસે પવિત્ર દિવસથી એક મહિના સુધી ગુજરાતના 18,000 ગામોમાં દોર જતા તાપમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ યુનિવર્સિટીના કુલપતિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તજજ્ઞો પ્રોફેસરો એક મહિના સુધી ગુજરાતના 18,000 ગામોમાં ઘૂમી ગયા. શેના માટે? ખેડૂતોએ પોતાના ખેતરમાં શું વાવું, કેવું બિયાણ વાવું, કેટલું પાણી આપવું, કેવું ખાતર આપવું, કેટલું ખાતર આપવું, કેવી દવા છાંટવી, ક્યારે દવા છાંટવી, અને માર્ગદર્શન આપવા માટે. તે કોઈ ફાળો નોંધાવવા માટે નહોતા નીકળ્યા. અને કોંગ્રેસ વાળા કૃષિ મહોત્સવનો વિરોધ કર્યો, કારણ કે 50 રૂપિયા એણે તો ખેડૂતોનું કઈ કલ્યાણ કર્યું હતું, ખેડૂતોને માર્ગદર્શન નીકળ્યા દેવા નીકળ્યા, એનો પણ વિરોધ કર્યો. મિત્રો, શરૂઆતના વર્ષમાં માત્ર 6% લોકોએ ભાગ લીધો, 6% લોકોએ જ ભાગ લીધો, 6% કોઈ યોજનામાં ભાગ લે કે સ્વાભાવિક હતાશ. મિત્રો, મુખ્યમંત્રી હતાશ નથી, યોજના ચાલુ રાખી, બીજા વર્ષે થોડા વધ્યા, પછીના વર્ષે થોડા વધ્યા, વધતા વધતા મિત્રો આજે 24-22% એ આ ખેડૂતો ભાગ લેતા બન્યા છે. અને આવો ભાગ લેવા બનવા છતાં પણ મિત્રો આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ, કેન્દ્ર સરકારે નિર્ધાર કર્યો, ધનજીએ વાત કરી એમ, કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષથી પ્રયત્ન કરે છે કે 4% સુધી કૃષિ વિકાસ દર, એનું લક્ષ્ય 4% સુધી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે આ કૃષિ વિકાસ દર 11% સુધી પહોંચાડીને દેશમાં રેકોર્ડ તોડ્યો છે. આજે એના કારણે માત્ર ભારત કોંગ્રેસની સરકાર નહીં, અમેરિકાએ પણ સમગ્ર દેશમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે નંબર 1 છે એમ કહીને ગુજરાતને સન્માન કર્યું છે. એ સ્થિતિમાં ત્યાં ગુજરાતનો વિકાસ થયો હતો ત્યારે મિત્રો માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ સાથે મને કેટલાક વિભાગો નવા આપ્યા. એ વિભાગમાં કાયદા વિભાગ છે, અને કાયદા વિભાગ જયારે મને સોંપ્યો ત્યારે મિત્રો મારે તમને યાદ કરાવું છું. અને અહીંયા નજીકના માઇક ઉપરથી કોંગ્રેસને મારું લાઈવ સંભળાવી રહ્યા છે એનો હું આભાર સાથે કહું કે બરાબર કાન ખોલીને સાંભળે કોંગ્રેસના મિત્રો, મોબાઈલ ઉપર જે સંભળાવે છે તો બરાબર સાંભળે. મિત્રો, નરેન્દ્ર મોદીએ જયારે કાયદા ખાતું આપ્યું ત્યારે મને પહેલું કામ સોંપ્યું કે ગુજરાતમાં 50-50 વર્ષથી કેટલાક કાયદાઓ ખેડૂતોને સમાજને નડતર રૂપના છે, આ કાયદાઓ તાત્કાલિક દૂર કરશે. મિત્રો, આ સૂચના સાથે મેં જયારે વિભાગ સંભાળ્યો મારા મગજમાં બરાબર બાળપણથી હતું કે લેવીના કારણે ગુજરાતના 3,000 ખેડૂતો જેલની પાછળ ગયા હતા, એને છોડાવવા માટે, લેવીનો કાયદો દૂર કરવા માટે લાખો હજારો ખેડૂત ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. એ માંગ કરી હતી કે આ લેવીનો અન્યાય ભર્યો કાયદો દૂર કરો, અને એવા સમયે કોંગ્રેસના શાસકોએ ગોળીબાર કરીને નવયુવાન ખેડૂતોના દીકરાઓને રેતી નાખ્યા હતા, શહીદ બન્યા હતા, લોહીથી લાશમાં ઢળબળતા. એની માંગ હતી કે આ લેવીનો કાયદો દૂર કરો, લેવીનો કાયદો દૂર કરો. આ સૂત્રો સાથે, આ વેદના સાથે પોતાની જાનની આહુતિ દીધી હતી. અને ત્યાર પછી એક નહીં, અનેક મુખ્યમંત્રીઓ, અનેક સરકારો આવી ગઈ. કોઈ સરકારને એ વેદનાના સૂત્રો સંભળાવવા નહીં, વેદનાનો સવાજ યાદ આવ્યો નહીં, આ કાયદો દૂર કર્યો નહીં. મારે ધન્યવાદ દેવા છે નરેન્દ્ર મોદીને, એમણે આ જવાબદારી મને સોંપી કે વિધાનસભામાં લાવીને આ કાયદો દૂર કરો. મિત્રો, હું વિધાનસભામાં લાવીને વર્ષો જૂનો આ કાયદો, કોંગ્રેસે જેને આ કાયદા ઉપર ખેડૂતો ઉપર ગોળીઓ ચલાવી, માત્ર ગાંધીનગરમાં નહીં મિત્રો, આપણા તાલુકામાં સનાળીમાં પણ આ ખેડૂતો પર ગોળી મારી હતી. આપણે દૂર નથી જવું, આપણા તાલુકાને યાદ કરીએ, ગાંધીનગરના દહેગામને યાદ કરીએ, વિસાવદરને યાદ કરીએ, ફલવાને યાદ કરીએ, જામનગરમાં યાદ કરીએ, તો ગુજરાતનો એક પણ જિલ્લો એવો નહોતો કે જ્યાં કોંગ્રેસે ગોળીબાર કરીને ખેડૂતોને રેસીને નાખ્યા હોય. એક કોંગ્રેસના શાસકોએ કાયદાના કારણે જે ખેડૂતોની હત્યાઓ કરી, અત્યારે હત્યાઓની સામે જે માગણી હતી, મિત્રો આટલા વર્ષો પછી એક ખેડૂત દીકરાઓની વેદના જે હતી લોહીથી લથબથી લાશોમાં,
કે આ કાયદો દૂર કરો લેવીનો કાયદો દૂર કરો મેં તો વિધાનસભામાં વિધેયક લાવીને આ કાયદો દૂર કરીને મેં એને શ્રદ્ધાંજલિ આપી કે વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીના સભ્યોને જે ખેડૂતોએ લેવીનો કાયદો દૂર કરો એમ કહેતા કહેતા પોતાના જાનની આહુતિ ગાંધીનગરમાં આપી કે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે એ કાયદો દૂર કરીને એટલા વર્ષો પછી એને શ્રદ્ધાંજલિ આપી આ છે ખેડૂતોની તરફદારી સરકારની એટલું જ નહીં આ કાયદાનો જ્યારે હું રદ કરવા માટે નીકળ્યો ત્યારે કમનસીબ આ વિસ્તારના એ વખતના ધારાસભ્ય મને ભાષા બોલતા નથી આવડતું એવું નહીં જે આયા વિસ્તારમાં થોડા દિવસ પહેલા જે સભા થઈ અને જે ભાષામાં વાતો થઈ મને મારા સંસ્કાર છે મિત્રો એ ભાષા તો બાળકોને મને મારા પરિવારના કે મારી પાર્ટીના એવા સંસ્કાર નથી કે હું એ ભાષા બોલી તો મિત્રો બાકી તો શેરી ગલીમાં એવી ભાષા તો બાળકો બોલતા હોય છે આપણને શોભે ભાષા આ સંસ્કારી શહેરમાં ઠીક છે સૌ સૌના પરિવારની વાત છે આપણે એમાં પડવું નથી એ સ્થિતિમાં મિત્રો આ કાયદો દૂર કર્યો ત્યારે આ વિસ્તારના વિધાનસભાના સભ્યોએ મતદાન થયું ત્યારે અમારું વિધેયક લાવ્યો હતો કાયદો દૂર કરવાનું એની સામે મતદાન કર્યું છે મિત્રો એ ખેડૂતોની વાત કરે વિધાનસભાના રેકર ઉપર આ બિલ કાયદો દૂર કરવા માટેનું જ્યારે હું બિલ લાવ્યો કાયદા મંત્રી તરીકે ત્યારે આ વિસ્તારના ધારાસભ્યોએ આ વિધાનસભામાં આ મતદાન વિરોધ કરીને આ શ્રદ્ધાંજલિમાં પણ નહોતા જોડાણા અને ઓળખવો પડશે એનું પોત ઓળખવું પડશે કેટલું પોત છે તમારી વગ જો ન્યા હલતી હોય તો તમારો હાથ ન્યાય માંડો આટલા વર્ષથી તમને અહીંયા ત્રાસ આપ્યો છે એમાં ત્રાસ મુક્તિ માટે એ અંજલિ આપવા ન્યાય થાય છે બાબરામાં આટો માગજો આ સ્થિતિમાં માત્ર આ કાયદો દૂર કર્યો એવું નથી ખેડૂતોના ખેતરમાં કઈ પાક તો પોતાના પાકની કિંમત પોતાના તાલુકા કરતા બાજુમાં તાલુકામાં મળતી હોય ત્યાં વેચવા જઈએ કે બાજુ જિલ્લામાં મળતી હોય તો ત્યાં વેચવા જઈએ કે બાજુના રાજ્યમાં જતી હોય વેચવા તો વધારે કિંમત મળે ત્યાં જઈએ કે એના પર પ્રતિબંધ મૂકવાનો કાયદો અને ભૂતકાળમાં તમને યાદ હશે ઘણી વખત ઘણી ચીજ વસ્તુઓમાં નાકાબંધી કરીને અટકાવી દેતા મગફળી ન જવા દે મગફળીનું તેલ ન જવા દે ઘાસ ન જવા દે અને પ્રતિબંધ મૂકી દે આખું અમલે શાસનમાં બધું શક્ય હતું અને કાયદાનું અમલીકરણ કરાવતા હતા અને સીઝ કરી દે ખેડૂતના ખેતરમાં પાકે તો કાયદો લાવ્યો તેના ખેતર ઘરમાં એટલું જ રાખી શકે અને જો વધારે હોય તો સીઝ કરી દે અરે કુદરત ઉપરવાળો દે ત્યારે જોખી જોખીને થોડો દેશે એક લઈને પોતાના ઘરમાં ભર્યો હોય રૂમમાં અધિકારીઓ આવીને જોવે અરે કોઠીઓ ખકડાવે શું ભર્યું છે એમાં અને વધારે લાગે જોખે 10 કિલો વધારે નીકળ્યું છે માલ સીઝ કરવામાં આવે તાળું મારી દે અરે આ મારા બાપ દાદાએ આખું વર્ષ મહેનત કરીને પેદા કર્યું ઉપરવાળે વરસાદ દીધો અને તમે કાયદાના અક્ષરે અમારું બધું રહેણીભણ કરી દો આ કાયદો મિત્રો આ કાયદાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રદ કરીને ખેડૂતની તરફદારી ખુલ્લે આમ ભાજપની સરકારે તો ખરી કોંગ્રેસે શું મિત્રો સમગ્ર દેશમાં બીટી કપાસ આવે કે ન આવે એની ચર્ચાઓ ચાલ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોએ બીટી કપાસ વાવી કપાસ વીજળો વિદેશી કંપનીઓને ખ્યાલ આવ્યો ગુજરાતમાં બીટી કપાસ આવી રહ્યો છે ઉગી રહ્યો છે ઉગી ગયો છે અને જો આ ખેડૂતોના ખેતરમાંથી ઘરમાં જતો રહેશે તો પછી આપણા હાથમાં કમાવાનું નહીં રહે એમને દિલ્હી સરકારમાંથી ફરફરી મોકલાયું કે ખેડૂતોના ખેતરમાં જે કપાસ બીટી કપાસ છે એને ઉભો સળગાવી ગયો મી તો મળદ કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા ત્યાં બેઠા હતા કૃષિમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની સરકાર હતી આ ફરફર્યું લઈને નરેન્દ્રભાઈ પાસે જઈને કીધું કે આપણા રાજ્ય કા ખેડૂતોના હિતમાં નથી આ કેન્દ્રના ફરફર્યાને આપણે ટોપલા પૂટીમાં નાખી દીધું છે
이래 써먹지 않으니 아니 부디한테 괴롭도 놓고 빠져 털고 너희여 너희래 절대 믿어버리면 들어와요 아케 아코 노아라 가오도 해나 죽기는 미아를 할가위지 애니 본 나버린 뒤로 빨라 대비 안 보시 गुजरात में कपात की मान्यता पर मटे की परिस्थिति पैदा थे ये मान्यता मरी इंपाला साहब ने कारण मान्यता मरी अने गुजरात में जो कपात की प्रगति शुरू थी आव उद्वा मान ली मित्रों अखा देश में जो कपास विकास थाय मधी 50% जितो कपास मात्र गुजरात नो अने आ गुजरात में कपास जारे विकास थे तो त्यारे रोज बरोज दुनिया भर में गुजरात आ कपास की मांग उद्वा मान માંગ ત્યારે વધી રહી હતી ત્યારે કેન્દ્ર સરકાર કોંગ્રેસ ની પેટમાં તેલ રહેલું ખેડૂતોનું હારું નહીં જો જોનાર આ સરકારે સ્ટીમરોમાં કપાસ ચોરી ગયો હતો ગાંઠડીઓ ઉતરાવી અને નિકાસની પ્રતિબંધ મૂક્યો જે મૈયા પેલા કોંગ્રેસના શાસનમાં જિલ્લા ફેરબંધી હતું એમ દેશના નિકાલ માટેનો અધિકાર કેન્દ્ર સરકારનો છે એને 2 વર્ષ જ આપણે અનુભવ્યું છે લાંબુ નહીં આ કોંગ્રેસ તો પૂછ છે કોંગ્રેસ તો જો સમય આવે તો કોંગ્રેસ શું કરે ગયા વખતે એને કપાસ અટકાવીને કપાસ નિકાલબંધી કરી અને એને બતાવી આપ્યું કે કોંગ્રેસ આવે તો શું કરી શકે પછી એમ કે દિશા પણ બદલો દિશા પણ બદલો કઈ દિશા બદલાવીને કઈ દિશા તરફ જવા આ તો ગુજરાતનો ખેડૂત સુખી સંપન્ન સલામત છે એને ફરી વખત કોંગ્રેસના શાસનમાં ગોળીઓ ખાવા માટેની દિશા પકડવી છે અને દશા પકડવાની છે મિત્રો આ પરિસ્થિતિની સામે ગુજરાતે સલામત રાખવાનો નિર્ધાર કર્યો છે ગુજરાત સરકાર મતના મતલબથી યોજનાઓ નથી બનાવતી માનવતાના આધારે યોજનાઓ બનાવશે અને એના કારણે ગુજરાતની પ્રગતિ થઈ રહી છે ગુજરાતની પ્રગતિ થઈ રહી છે એને હું કરું છું એમ નથી કહેતા સૌનો સાથ સૌનો વિકાસ આ વાત કરીને આગળ વધી રહ્યા અત્યારે મિત્રો 108 ની યોજના કરી એમાં કોઈ 108 ઘુમોડે એટલે પૂછે છે કોઈ જ્ઞાતિના છો ક્યાં પક્ષના છો ક્યાં વિસ્તારના છો કોઈ પૂછે ખરો 108 કોઈ તમારા ગામમાં આવી ખરી ક્યારે કેટલી વારમાં આવે 15 મિનિટ મિત્રો આપણા કોઈ પ્રસંગમાં ગામમાં પડોશમાં રોડ ઉપર કંઈક બનાવ બની ગયો અને આપણે દયાભાવથી આપણી ગાડી લઈને મદદ કરવા જઈએ ગાડી ગેરેજમાંથી બહાર કાઢી હરખી કરીએ મૂકીએ 15 મિનિટ જાય તો જાય અને 15 મિનિટ ગયા પછી દવાખાને જાય તો સમય જાય એના બદલે 108 ઉમરતા 15 મિનિટમાં આપણા આંગણે આવીને ઉભી રહી સરનામું આવીને વાંચીને ઉભી રહી આ વ્યવસ્થા ભૂતકાળમાં કોઈને ન અને સારી વ્યવસ્થા કે એમ કે આ તો અમારી છે અરે તમારી હોય તો દિલ્હી સરકાર તમારી છે મહારાષ્ટ્ર સરકાર તમારી છે રાજસ્થાન સરકાર તમારી છે આંધ્ર સરકાર તમારી છે ન્યા તો શરૂ કરો તમે એવા ઉદાર થઈ ગયા કે તમે તમારી ન્યા યોજના શરૂ ન કરી કો નરેન્દ્ર મોદીના રાજમાં તમે આવી હારી યોજના આપી શકો એવા તમે ઉદાર છો અરે મિત્રો આ સરકારને હલાવવા માટે સીપીઆઈનો દુરુપયોગ કરીને એમને જે રીતે આ સરકારને પરેશાન કરવાના પ્રયત્નો કર્યા છે હેરાન કરવાના પ્રયત્નો કર્યા છે કે આપ તો સુવિદિત કોઈ પણ સંજોગે ગુજરાતમાંથી આ સરકાર દર કાઢવા માટે કેન્દ્ર સરકારે કોઈ ખામી નથી રાખી પોતાનો લાલો લોકોમાં ન પડે એમાં નરેન્દ્ર મોદીનો હોવા યુપીમાં મોકલે ઘોઘો પાછો આવે બિહારમાં મોકલે ઘોઘો પાછો આવે એમાં નરેન્દ્ર મોદીનો કોઈ વાંક છે એનામાં આવડત ન હોય તો લોકો ન સ્વીકારે લોકશાહી પણ એ ન હાલે એટલે એની દાજ આપણા ઉપર કાઢે ના દાજ કાઢે કેવા મિત્રો આવું થાય ત્યારે મને યાદ આવે નાનો હતો એમનો બધા પર ખાતે નંદકુરનું રૂપાળું બાળક હોય એટલે કાન પાછળ કાઢી ફીલી કરે હું કામે દાખલ કઈ કરી ન જાય કે નજર ન લાગે અથવા તો ડાકણ કઈ નથી ડાકણ આવી આમ થઈ જાય અને ક્યારેક કોઈ બાળક સારું એવું રમતા રમતા ફુલકા જેવું બહાર ઓછરીમાં આવી જાય ઓછરીમાંથી ફળીમાં જાય ફળીમાંથી રોડ ઉપર જાય તો ક્યારેક ક્યારેક છાપામાં વાંચીએ છીએ
કોગદામ દઈ ગયું, કોક ચીટિયા ભરી ગયું, આવું થતા સાંભળી જ નહીં. બાળક તો કાંઈ વાક હોય, રૂપાળું હોય તો કુદરતી બક્ષીશ, પણ આવું કોણ કરે? જેણે 20 વર્ષ લગ્ન કર્યા અને પોતાને પેટે કાંઈ અવતર્યું ન હોય અને એની ઈર્ષામાં આવા બાળકોને દામ દે. 40 વર્ષોથી ગુજરાત પર રાજ કર્યું, એક સારું કામ ન આપી ગયા? આ વાંચ્યા વિકાસના વાંચ્યા હો, નરેન્દ્ર મોદીની સરકાર કામ કરે એને દામ દેવા નીકળે. આ ડાકો અને એના કારણે પાઘડો કર્યા એ પીવડો કે અમે આ કામ કર્યો. મંત્રીમંડળમાં હું છે બીએ હતા, એક તો કામ દેખાડે. હું કહું કે મેં સંસદ સભ્યમાંથી ગ્રાન્ટ ફાવી હતી, કામ ન થવા દઉં તો ન થવા દઉં. મારા વિસ્તારમાં કામ તો બીજા ખરી જાય, કેટલાય કામ અટકાવવાનો લિસ્ટ મળશે, કર્યાનો લિસ્ટ નહીં મળે. અવરોધક માનસિકતાના કારણે આ વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે. મિત્રો, આપણા વિસ્તારને વિકાસની તરફ લઈ જવાનો છે, અને વિકાસની તરફ જયારે લઈ જવાનો હોય મિત્રો, ત્યારે માત્ર નેગેટિવ વાતો કરીને નહીં ચાલે. ગુજરાત સરકારે, મને મુખ્યમંત્રી, આ ગુજરાતના વિકાસ માટે કેટલીક યોજનાઓ ક્રમશ યોજનાઓ બનો, અને ક્રમશ યોજનામાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં ઉપરવાળાની મહેરબાની છે, નદીઓ બારે માસ વહેતી મળે છે, એના કારણે ત્યાં સમૃદ્ધિ છે. એ પાણી મધ્ય ગુજરાત સુધી લાવી શકાય, ઉત્તર ગુજરાતમાં 1000 ફૂટ સુધી પાણી નથી. એના કારણે ગઈ ટર્મમાં એમને યોજના બનાવી, સુજલામ સુફલામ યોજના, 6000 કરોડ રૂપિયાની યોજના. યોજના રાતોરાત બને આવડી મોટી યોજના, એની પાછળ બધું કામ ચાલે. કેટલા લાંબા સમય, કેટલા એન્જિનિયરો, કેટલા ટેકનિશિયનો, કેવડું મોટું કામ થયા પછી યોજના બને અને પછી એની જાહેરાત, એની આર્થિક વ્યવસ્થા. 6000 કરોડની યોજના આવતા આવતા ચૂંટણીઓ નજીક આવી ગઈ અને યોજના જાહેર થઈ એટલે કોંગ્રેસે ગાળાગાળ શરૂ કરી દીધી. ક્યાં લોકોને બનાવે છે, 6000 કરોડ લાવશે ક્યાંથી? હજી 2001-2002 માં મુખ્યમંત્રી બન્યા ત્યારે આખી સરકારનું બજેટ 6000 કરોડ હતું.